તો પોવર્ટી શબ્દ સાથે અંગ્રેજી ભાષામાં કયા કયા શબ્દો વપરાય છે? નમસ્કાર મિત્રો, ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, કોઈ વ્યક્તિ પુઅર હોય, ગરીબ હોય, તો એની પરિસ્થિતિને આપણે ઇંગ્લિશમાં પોવર્ટી એ નામથી ઓળખીએ, પોવર્ટી. તો પોવર્ટી શબ્દ સાથે અંગ્રેજી ભાષામાં કયા કયા શબ્દો વપરાય છે એની આપણે આજે ચર્ચા કરીશું. આમાંના ઘણા બધાને આપણે કોલોકેશન કહી શકાય. એમાં એબ્જેક્ટિવ હોય એટલે કે વિશેષણ હોય, કે વર્બ હોય એટલે કે ક્રિયાપદ હોય. તો ચાલો જોઈએ કયા કયા શબ્દો પોવર્ટી સાથે વપરાય છે. તો સૌપ્રથમ આપણે વિશેષણ લઈએ, એડજેક્ટિવ્સ લઈએ. તો કોઈક વ્યક્તિ એ એબજેક્ટ પોવર્ટીમાં રહેતો હોય. મેની પીપલ ઓન ધીસ અર્થ દે લીવ ઇન એબજેક્ટ પોવર્ટી, એટલે કે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય. એના માટે બીજો શબ્દ એબ્સોલ્યુટ પોવર્ટી, અપોલિંગ, શોકિંગ હોય આપણને, અપોલિંગ પોવર્ટી હોય. કેટલાક ક્રોનિક પોવર્ટી, ક્રોનિક એટલે જે લાંબા સમયથી ગરીબાઈમાં રહેતા હોય એને આપણે ક્રોનિક કહીએ. જેવી રીતે કોઈ ક્રોનિક ડિઝીઝ હોય તેવી રીતે ક્રોનિક પોવર્ટી. ક્રિપલિંગ, ક્રિપલિંગ એટલે જે આપણને અપંગ બનાવી દેતું હોય, આપણે જે ઈચ્છીએ તે કામ કરી નહીં શકતા હોય, તો એવી પોવર્ટીને આપણે ક્રિપલિંગ પોવર્ટી કહીએ. ક્રશિંગ, આપણને કચડી નાખતું હોય. ડેસ્પરેટ પોવર્ટી, ડાયર પોવર્ટી, બહુ જ ખરાબ પરિસ્થિતિમાં રહેતા હોય. એક્સ્ટ્રીમ પોવર્ટી, ગ્રાઇન્ડિંગ પોવર્ટી, કચડી નાખે આપણને તે પ્રકારની, ગ્રાઇન્ડિંગ. પર્સિસ્ટન્ટ પોવર્ટી, પર્સિસ્ટન્ટ એટલે જે લાંબો સમય ટકી રહેતી હોય તેવી. રિલેટિવ પોવર્ટી, સાપેક્ષમાં, કોઈકની સાપેક્ષમાં આપણે પોવર્ટી જોઈએ તો એને રિલેટિવ પોવર્ટી કહીએ. રૂરલ એટલે ગ્રામ્ય જીવનને લગતી હોય. સિવિયર, ટેરિબલ, સમ પીપલ લિવ ઇન ટેરિબલ પોવર્ટી, બહુ જ ખરાબ પરિસ્થિતિ. અર્બન એટલે કે શહેરને લગતી હોય, શહેરમાં રહેતા લોકો કોઈ પુઅર હોય તો એ અર્બન પોવર્ટી. વાઇડ સ્પ્રેડ, આખા કોઈ મોટા વિસ્તારમાં એ સ્પ્રેડ થયેલી હોય. અને વર્લ્ડ પોવર્ટી કે ગ્લોબલ પોવર્ટીની પણ વાત કરતા હોઈએ. તો આ બધા એડજેક્ટિવ્સ છે, વિશેષણ છે, જે પોવર્ટી સાથે વાપરી શકાય. હવે આપણે જોઈએ કે વર્બ્સ કયા કયા આવે છે, ક્રિયાપદ કયા કયા આવે છે. તો યુ કેન અબોલિશ પોવર્ટી, એટલે કે એને નાબૂદ કરી શકાય. યુ કેન અડ્રેસ પોવર્ટી, અડ્રેસ એટલે એની પર તમે કંઈ કામ કરી શકો એને સુધારો કરવા માટે. અલિવિએટ, પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ્સ હોય જેમાં ગરીબાઈ દૂર કરવા માટેના કાર્યક્રમો કરતા હોય. યુ નીડ ટુ કોમ્બેટ પોવર્ટી, એની સામે લડવું, કોમ્બેટ એ યુદ્ધ માટે વપરાય. ઇલિમિનેટ એટલે દૂર કરવી, ગરીબાઈ કેવી રીતે દૂર કરવી, કેવી રીતે ઇરાડિકેટ ને નાબૂદ કરી દેવી. હાઉ ટુ ઇસ્કેપ પોવર્ટી, ગરીબાઈમાંથી કેવી રીતે ભાગી છૂટવું, એમાંથી દૂર કેવી રીતે જવું. એક્સપિરિયન્સ, અનુભવ કરવો. ફાઇટ પોવર્ટી, ફ્લી, ફ્લી એટલે નાથી દૂર જવું. રિડ્યુસ, કેવી રીતે ઘટાડવું. રિલીવ, એમાંથી મુક્ત કેવી રીતે થવું. હાઉ ટુ ટેકલ પોવર્ટી, કેવી રીતે એની સામે કામ કરવું. તો આ બધા થયા ક્રિયાપદ. એવી રીતે કેટલાક ફ્રેઝિસ પણ બહુ જાણીતા છે. અ પોવર્ટી ઓફ આઈડિયાઝ, અ પોવર્ટી ઓફ ઇમેજિનેશન, એટલે કેટલીક વાર તમે નોવેલ વાંચો કોઈ, કે કોઈક વસ્તુ અહેવાલ વાંચો, કે કવિતા વાંચો, કે કંઈ પણ લિટરરી વર્ક તમે વાંચો, અને પછી એમ કહો કે ઇટ લેક્સ ઇમેજિનેશન, તો એ અર્થ કહેવા માટે તમે એમ પણ કહો કે ઇટ શોઝ અ પોવર્ટી ઓફ ઇમેજિનેશન, અ પોવર્ટી ઓફ આઈડિયાઝ. ત્યાર પછી ઇકોનોમિક્સમાં તમે જોયું હશે કે સમ પીપલ લીવ બિલો ધ પોવર્ટી લાઈન, એટલે સરકારે જે ચોક્કસ એક લાઈન નક્કી કરી હોય કે આની આનાથી ઓછી ઇન્કમ હોય તો એ બિલો ધ પોવર્ટી લાઈન રહેતા હોય, અથવા ઓન ધ પોવર્ટી લાઈન. ત્યાર પછી સમ પીપલ લીવ ઇન પોવર્ટી, અહીંયા તમે કોઈ પણ એડજેક્ટિવ જે આગળ જોયો તે આપણે વાપરી શકીએ કે લીવ ઇન ગ્રાઇન્ડિંગ પોવર્ટી, લીવ ઇન
abject poverty, grow up in poverty. Some people, they grow up in poverty, પણ એ લોકો કોઈ ક્ષેત્રમાં પોતાની આવડતને કારણે બહુ જ સફળ થતા હોય, તો એવી સ્ટોરીઝને આપણે રેક્સ ટુ રિચીસ પણ કહીએ. ડાય ઇન પોવર્ટી, રિડ્યુસ ટુ પોવર્ટી. કોઈકવાર કોઈ ઘટના એવી બને તો કોઈ સમૃદ્ધ કુટુંબ હોય તે પણ સમટાઈમ્સ રિડ્યુસ ટુ પોવર્ટી, એટલે એકદમ ગરીબાઈમાં આવી જાય. સિંક ઇન ટુ પોવર્ટી, ગરીબાઈમાં ડૂબી જાય. તો આ બધા પોવર્ટી શબ્દની સાથે સંકળાયેલા બીજા બધા શબ્દો છે. તો આશા રાખો કે તમને આ વિડીયો ઉપયોગી થઈ પડ્યો હોય. આવી રીતે બીજો કોઈ પણ સરસ તમે નાઉન લો અને એની સાથે કયા કયા એડજેક્ટિવ્સ અને કયા કયા વર્બ વપરાય છે, કયા કયા ફ્રેઝિસમાં આ શબ્દો વપરાય છે એ જાણવા પ્રયત્ન કરો, તો તમને અંગ્રેજી શીખવાની પણ મજા આવશે અને ઉપયોગ કરવામાં પણ મજા આવશે. તો સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.